જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડ નજીક ગેટાબકડા ચલાવતા ભરવાડ વૃદ્ધ ની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે ગેટા ચોરી કરી જતા આરોપીઓ સાથે વૃદ્ધે બાથ આરોપીઓ ચો તરફથી હુમલો કરી ધીમ ધારી બાર ઘેટા ચોરી નાસી ગયા હોવાનું સામે આવે છે વૃદ્ધની હત્યા નિપજાવી નાસી ગયેલ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે મોરબીના શખ્સોએ ઘેટા માટે લૂંટ ચલાવી પાટણ જિલ્લામાં નાસી ગયા હતા જેને લઈને પોલીસે હારીજ પહોંચી સ્થાનિક પોલીસની મદદથી આરોપીઓને પકડી પાડ્યા હતા જામનગર તાલુકાના સામતપીર ગામમાં રહેતા ખેતાભાઈ હઠાભાઈ ચાવડિયા ઉંમર વરસ સિત્તેર નામના વૃદ્ધ શુક્રવારે સાંજના સમયે હાપા માર્કેટિંગ યાર્ડની પાછળ આવેલા જરોઘોડાવાડી વિસ્તારોમાં તેના ઘેટાબકરા ચરાવતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ આવીને વૃદ્ધ ઉપર પ્રાણઘાતક હથિયાર વડે માથાના ભાગે જમણા કાંદે જમણી આંખ ઉપર તથા દાઢીના ભાગે જીવલેણ ગા વૃદ્ધ સ્થળ પર ડરી પડ્યા હતા ત્યારબાદ વૃદ્ધની સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું પોલીસે મૃતકના પુત્રના નિવેદનના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી સ્તર પર પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસે કયા કારણોસર વૃદ્ધની હત્યા નિપજાવવામાં આવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ઉપરાંત ઘટનાસ્થળની આજુબાજુમાં પણ લોકોની પૂછપરછ કરી હત્યારાઓનું સગડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી જેમાં અમુક શખ્સો ઘટનાના દિવસે ગેટા સાથે જોવા મળ્યા હતા જેને લઈને પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી અને પોલીસ તપાસ હત્યારાઓ સુધી પહોંચી હતી હર્ષલ કયા જેસટીવી જામનગર નાઓ હાપા માર્કેટયાર્ડની પાછળના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ હતા જેનું સારવાર દરમિયાન મરણ થયું હતું બાદમાં કોઈ અજાણ્યા ઈસમો વિરુદ્ધમાં તેઓએ ત્રણસો બે મુજબ એટલે કે ખૂનની ફરિયાદ જાહેર કરેલ હતી ગુનો અનડિટેક્ટ હોય પોલીસ અધિક્ષક શ્રી પાંડે સાહેબે અલગ અલગ ટીમો બનાવીને ગુનો ત્વરિત શોધી કાઢવા માટે સૂચના કરેલી જેમાં એલસીબી ટીમ અને એસઓજી હોય તથા સિટી એ પોલીસ હોય સર્વેલન્સ ની મદદથી ગુના અંગેનું પગેરું તેમજ ખાનગી બાતમીદાર અંગે બાતમીદાર પાસેથી માહિતી મળતા આ ગુના અંગે પગેરું મળેલું જેના આધારે એલસીબીની ટીમ માહિતી મેળવી આરોપીઓના સંભવિત સ્થાને તપાસ અર્થે ગયેલા અને પાટણ સમી હારીઝ મુકામેથી કુલ ચાર આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા હસ્તગત કરીને તેમની ગુના અંગેની શંકાસ્પદ હોય ગુના અંગે તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓએ આખરે આજરોજ સમગ્ર ગુનાની કબૂલાત કરેલ છે અને આ કામે પ્રથમ તેઓ ત્યાં બકરા ચોરવાના હેતુથી ગયેલા અને ખેતાભાઈનાઓએ તેમના ગેટા ચોર ચોરતા બકરા ચોરતા ચોરવા સમયે તેમનો પ્રતિકાર કરતા તેમના ઉપર લાઠીથી અને પથ્થરથી હુમલો કરેલો બાદમાં તેઓ મોટરસાયકલ ઉપર એમના છ ગેટા અલગ અલગ બે ફેરા મારીને છ બકરા બકરા અલગ અલગ બે ફેરા મારીને લઈ ગયેલા અને કોઈ જગ્યાએ એમણે આ ગેટા વેચી મારેલ છે હાલમાં એ કઈ જગ્યાએ એમણે વેચ્યું છે તે અંગે તપાસ ચાલી રહી છે તેમની પાસેથી